कच्छ जिल्लामां શિયાળાની ઠંડી શરૂ થઈ ગઈ છે ત્યારે આ ઠંડીની ઋતુમાં વસાણાની ખૂબ જ ડિમાન્ડ રહે છે ખાસ કરીને અડદિયા ગુંદર પાક સહિતની કચ્છી આઇટમોની ભારે ડિમાન્ડ રહેતી હોય છે કચ્છ જિલ્લાની વાત કરીએ તો ઠંડીની શરૂઆત સાથે જ અડદિયા ડિમાન્ડમાં રહે છે અડદિયાનું સેવનથી ઠંડીથી લોકોને રાહત મળે છે ત્યારે કચ્છના કંદોઈ દ્વારા બનાવવામાં આવતા અડદિયા કચ્છ તેમજ કચ્છ બહાર પણ મોકલવામાં આવતા રહે છે કચ્છથી મુંબઈ સુધી કચ્છના અડદિયાની ભારે ડિમાન્ડ રહે છે હાલ ઠંડીના પ્રારંભ સાથે જ અડદિયાની માંગમાં ઉછાળો આવ્યો છે આ ઉપરાંત અન્ય ગરમ વસાણાની ડિમાન્ડ પણ સારી એવી રહી છે ભુજ ખાતે અડદિયા બનાવતા કંદોઈ પરિવારે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી મારું નામ દીપ કંદોઈ છે હું કંદોઈ વેલજી કારાની વાત કરું છું શિયાળામાં ખાસ કરીને તો સ્પેશિયલ એના માટે અડદિયા છે જેનામાં આપણા બધા ગરમીને ઠંડીને લગતા બધા ગરમ મસાલા હોય છે અને એના બીજા જે વસાણા આવે છે શિયાળાને લગતા એ બધા એના અંદર નાખીએ જેના કારણે આપણે ગરમી ઠંડીમાં આપણે ગરમીનો અનુભવ કરી શકીએ ને બાકી તો ગુંદર પાક છે પછી ગોળની આઈટમમાં ગોળ પાપડી છે ગોળના લાડુ છે સિંગ પાક છે એ બધી ગોળની આઈટમ છે ને ખજૂર પાક પણ એનામાં આવે શિયાળાની આઈટમ અત્યારે હવે શિયાળો ધીમે ધીમે ઠંડક અત્યારે પકડે છે એટલે એ પ્રમાણે ધીમે ધીમે અત્યારે સારું છે રિસ્પોન્સ સારો મળે છે અત્યારે અડદિયાનું ને ચલણ સારું છે અડદિયામાં તો મહેનત સારી એવી લાગે એનામાં મેઇન તો શું છે કે આપણા માવો હોય અડદનો લોટ આવે અને બીજા બધા મસાલા હોય એના કારણે એનો ટેસ્ટ પણ સારો આવે ડ્રાયફ્રૂટ પણ વધારે પ્રમાણમાં આવે છે